ધોરણ 5 વિષય વિજ્ઞાન પ્રકરણ 13 રુધિરનું વહન. તો રુધિર એટલે શું? રુધિર એટલે કે આપણા શરીરમાં જે લોહી છે લાલ રંગનું એ, અને વહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, જેમ કે પાણી વહે છે એ રીતે લોહી છે ને આપણા શરીરમાં સતત વહેતું જ રહે છે. એટલે આપણા શરીરમાં કેવું છે, હૃદય છે ને એક પંપ છે, જેમ આપણે પંપથી પાણીને જમીનથી ટાંકીમાં ચડાવીએ છીએ એ જ રીતે હૃદય છે ને એક ફોર્સ આપે છે, જેનાથી શું થાય છે કે લોહી છે આપણા શરીરમાં સતત ફરતું રહે છે. બરાબર, લોહી રુધિર એક જ છે વસ્તુ, બરાબર, રુધિરનો જ બીજો શબ્દ છે લોહી. બરાબર, હવે છે ને તમે એવું કામ કરો, તમારા જે શરીરમાં જે ફેફસું છે ને તે ડાબી બાજુ હાથ મૂકો. બરાબર, તો કઈ બાજુ? ધારો કે આ છોકરો છે ને, તો એના માટે આ ડાબો ભાગ થયો, તો અહીંયા હૃદય આવેલું હોય છે. તે હાથ મૂકશો ને તો ધબકતું દેખાશે, આમ અવાજ સંભળાશે. હાથ મૂકશો તો તમને ફીલ પણ થશે કે કંઈક અવાજ આવે છે, તો એ શું છે, હૃદયના ધબકારા છે. તો આ હૃદય છે ને એ રુધિરને વહન કરે એ માટેનો પંપ છે. હવે ડૉક્ટર શું કરે છે, ડૉક્ટર જ્યારે આપણને શરદી થઈ હોય ત્યારે શું કરે, આપણા હૃદયના ધબકારામાં આપે. એટલે એનો અવાજ છે ને જ્યારે આપણને શરદી થઈ હોય ત્યારે થોડો બદલાઈ જાય. બરાબર, કારણ કે આપણે છે ને શ્વાસ લેવામાં થોડી તકલીફ પડે, શરદી કફ થયો હતો, તો એ રીતે ડૉક્ટર તપાસીને નક્કી કરે કે તમને છાતીમાં કફ કેટલો છે અને એ રીતે દવા આપે. તો આ બધું શું છે, તો આનું કારણ છે રુધિર. બરાબર, હવે છે ને આપણે જ્યારે દોડીએ ને ત્યારે આપણા ધબકારા છે ને વધી જાય. બરાબર, કારણ કે શરીર શું કરે, મહેનત કરે એટલે એને ઊર્જાની જરૂર પડે, એટલે લોહી ઝડપથી વહે, એટલે આપણા ધબકારા છે ને બહુ વધી જાય. તમે ક્યારેક દોડીને કે બહુ રમીને આવશો ને તો આમ હાંફી જશો, બરાબર, અને હૃદય એકદમ ફાસ્ટ ધબકવા લાગશે. બરાબર, તો એ જ રીતનું છે. અને જ્યારે સામાન્ય સૂઈ ગયા હોય ત્યારે એકદમ ધીમા હોય. બરાબર, તો જો અહીંયા બતાવું, આપણું શરીર છે તો એની અંદર શું છે, આપણું માથું, આ હાથ, આ બે પગ છે. બરાબર, આપણું હૃદય છે ને ડાબી બાજુ આવેલું છે, છાતીમાં ડાબી બાજુએ છે સેજ. બરાબર, તો બે ફેફસા છે જેમાં આપણે શ્વાસ લઈએ છીએ, હવા, વચ્ચે હૃદય છે. હવે છે ને એમાં ધમની અને શીરા બે હોય, તો એ શું કરે, પાઇપ જેવું હોય, જે રીતે આપણે પાઇપથી પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એ જ રીતે શરીરમાં પણ એવી પાઇપ હોય છે, નાની નાની એકદમ, એને ધમની અને શીરા કહેવાય, બહુ જ નાની. હવે એનામાંથી છે ને લોહી સતત આખા શરીરમાં ફરતું રહે, તો આને કહેવાય રુધિરાભિસરણ. અને આપણે જન્મીએ ને ત્યાંથી મરીએ ને ત્યાં સુધી એ ચાલુ જ રહે છે. આપણે સૂઈ ગયા હોય ત્યારે પણ ચાલુ હોય રુધિરનું વહન, જાગતા હોય ત્યારે પણ, દોડતા હોઈએ ત્યારે પણ હોય, ચાલુ જ હોય. આપણું લોહી એટલે કે રુધિર, અંગ્રેજીમાં એને કહેવાય બ્લડ, શરીરમાં ફરે છે, તેની સમજ બાજુની આકૃતિમાં જોઈ સમજે. તો અહીંયા જો શરીરના બધા ભાગોમાં લોહી જાય છે. લોહીને શરીરમાં ફેરવતા અંગોના નામ જાણીએ. તો લોહીને મેઇન કોણ ફેરવે છે, તો હૃદય, પછી ધમની અને શીરા. હવે વ્યાખ્યા છે, રુધિરાભિસરણ એટલે લોહીનું શરીરમાં થતું વહન, એ સતત ગોર ફરતું જ રહે. પછી છે હૃદય, લોહીના વહન સાથે સંકળાયેલ અગત્યનું અંગ છે, જે રીતે હાથ પગ માથું છે એવી રીતે હૃદય છે. પણ હૃદય છે ને આપણી છાતીની અંદર આવેલું છે, પાંસળીઓની અંદર છે અને સુરક્ષિત છે. વ્યક્તિનું હૃદય તેની મુઠ્ઠીથી સહેજ મોટું હોય છે, એટલે કે ધારો કે આપણો હાથ છે ને મુઠ્ઠી વારીએ, તો આ મુઠ્ઠીથી આ મારું થયું, આ મારી મુઠ્ઠી છે, એનાથી થોડું મોટું. તમે નાના હો તો તમારી મુઠ્ઠી થોડી નાની હોય, નાના હાથ હોય એટલે, તો એ પ્રમાણે તમારું હૃદય એટલું હોય. હૃદય ફેફસા વચ્ચે આવેલું છે, તો જો એક આ ડાબું ફેફસું, આ જમણી ફેફસું, એની વચ્ચે હૃદય આવેલું છે અને સહેજ ડાબી બાજુ હોય છે. એના પછી છે રક્તવાહિનીઓ, હૃદય સાથે જોડાયેલી છે, તો આ બધી રક્તવાહિનીઓ છે, ધમની અને શીરા. એ શું કરે, હૃદયમાંથી લોહી લઈ જાય અને લાવે. તેના મુખ્ય બે પ્રકાર છે, ધમની અને શીરા. તો વાદળી છે ને એ ધમની છે, લાલ બતાવી છે એ શીરા છે. બરાબર, વર્લ્ડ હાર્ટ ડે એટલે કે વિશ્વ હૃદય દિનની ઉજવણી સપ્ટેમ્બરના છેલ્લા રવિવારે કરવામાં આવે છે. તો સપ્ટેમ્બરમાં જે ચોથો કે પાંચમો જે છેલ્લો રવિવાર આવે, તો ત્યારે વિશ્વ હૃદય દિનની ઉજવણી કરવામાં આવે છે. બરાબર, હવે આપણું છે આ હૃદય, નીચે આકૃતિ આપી છે, અહીંયા ઉપર જોઈએ અંગોના નામ
પાચન અંગો, શ્વસન અંગો અને રુધિરાભિસરણ અંગો. હવે આપણા જે અંગો છે ને દરેકનું પોતપોતાનું કામ હોય છે. હૃદયનું શું કામ છે? તો રુધિરાભિસરણ એટલે કે રુધિરનું વહન કરવાનું કામ છે. હવે જઠર શું કરે છે? જઠર આપણા પેટમાં આવેલું છે, એ ખાવાનું પચાવવાનું કામ કરે એટલે એ આવશે પાચન અંગો. ફેફસા શું કરે? આપણો જે શ્વાસ નાકથી લઈ અને છેલ્લે ફેફસામાં જાય તો એ શ્વસન અંગ છે. પછી ધમની, ધમની તો હમણાં જોયું આપણે રુધિરાભિસરણમાં એ રુધિરનું વહન કરે છે. પછી મોં, તો મોં શેના માટે છે? ખાવા માટે છે, ખાઈએ એટલે શું થાય? એનું પાચન થાય, એ આવશે પાચન અંગોમાં. પછી શીરા, તો શીરા એટલે ધમની અને શીરા જે વાહિનીઓ હતી, રક્તવાહિનીઓ, તો રુધિરાભિસરણ અંગો. અને પછી છે નાનું આંતરડું, તો નાનું આંતરડું શું કરે? નાનું આંતરડું, મોટું આંતરડું જે જઠરમાં ખોરાક પચી જાય એટલે ફરીથી એમાં એનું પાચન નાનું આંતરડું અને મોટા આંતરડામાં થાય અને એમાંથી વધારે પોષક તત્વો શોષાય, તો એ આવશે પાચન અંગોમાં. હવે અહીંયા છે ને એક આકૃતિ આપી છે હૃદયની અને પૂર્ણ કરવાની છે, તો નીચે આપેલ ટપકા ટપકાવાળી હૃદયની આકૃતિને પૂર્ણ કરો અને રંગપૂર્ણી કરો. તો આ હૃદય છે, બરાબર છે, એને આખું જોડી દેશો ને એટલે હૃદય બની જશે, જે આપણા શરીરમાં આવેલું હોય છે. આવું જ ટપકા ટપકા તમારે બધા જાતે જોડીને રંગ પૂરવાના છે.